અને હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મોસમ વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં 10 થી 13 જુલાઈ સુધી વધુ વરસાદ થવાની આગાહી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં જાણે મેઘરાજા તાંડવ કરતા હોય તેવું કહેર વરસાવ્યું છે. ભારે વરસાદના કારણે તુલસી તળાવ છલકાયું છે. તો મુંબઈના વડાલામાં વરસાદના કારણે લોકલ સેવાને પણ અસર થઈ છે અને સતત બીજા દિવસે પણ વરસાદના કારણે અનેક શાળા અને કોલેજીસ બંધ છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાં કમરસમા પાણી પણ ભરાઈ ગયા છે. વડાલા રેલવે ટ્રેક પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ ટ્રેક. તો મુંબઈમાં ભારે વરસાદથી માયાનગરીની રફતાર રોકાઈ ગઈ છે. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ, જેના કારણે 2005 જેવો માહોલ સર્જાયો છે. વસઈના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને 300 લોકો ફસાઈ ગયા હતા, જે ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર અહીં વધુ છે. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે. સાથે કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર ચાલુ છે. આગામી 24 કલાકમાં પણ જોરદાર વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે. નાલાસોપારામાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા છે અને નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ, ભિવંડીમાં અનેક દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાલઘર, દહાણું, વિક્રમગઢ, તલાસરી, વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે અને 3 દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું અહીં થયું નથી, જેના કારણે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. તો મુંબઈમાં કામકાજ પર જનાર લોકોની પણ મુશ્કેલીનો પાર નથી રહ્યો અને બીએમસીના માત્ર 1/2 કલાક વરસેલા વરસાદે પોલ ખોલી નાખી છે બીએમસીની. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ સૂચના આપી દેવાઈ છે. મુંબઈમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અતિભારે વરસાદથી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેના કારણે કેટલાક સ્થાનિકો પણ અહીં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે રસ્તા પર અવરજવર કરવાની પણ લોકોને મુશ્કેલી પડી રહી છે અને વાહનોની અવરજવર પણ રોકવામાં આવી છે. તો ભારે વરસાદના કારણે સૌથી વધુ અસર લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાને થઈ છે મુંબઈમાં અને ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાને ભારે અસર થઈ છે. તેના કારણે કેટલીક ટ્રેન મોડી ચાલી રહી છે તો કેટલીક ટ્રેન રદ પણ કરાઈ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે દોડતી મુંબઈને જાણે થંભાવી દીધો છે આ વરસાદે અને અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે. તેના કારણે મુંબઈમાં ભયંકર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. અનેક વિસ્તારમાં ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ છે. મુંબઈના કિંગ સર્કલ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી સર્જાઈ છે અને રસ્તા પર અહીં જે ગાડીઓ પડી રહી છે તેના પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ગાડીઓ અને રસ્તા પર જઈ રહેલ વાહનોને અધવચ્ચે રોકવામાં આવ્યા છે. વરસાદી પાણીમાં કોઈ ઘટના ન ઘટે તે માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. વલસાડમાં વરસાદે મુશ્કેલી સર્જી છે. અનેક વિસ્તારો હજી પણ પાણીમાં છે. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે અહીં પણ જનજીવનને અસર પહોંચી છે. તો વલસાડમાં ધોધમાર વરસાદ જે રીતે સતત વરસી રહ્યો છે તેને લઈને ટ્રેન બંધ કરાતા ઉમરગામ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાઈ ગયા હતા. ભાજપના કાર્યકર્તાઓએ મુસાફરોને મદદ કરી અને ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલ પણ પહોંચાડવામાં આવી હતી. વરસાદના કારણે ઉમરગામના બસ ડેપો નજીક પોસ્ટ ઓફિસ સહિત કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો ઉમરગામના માયાવંશી ફળિયામાં પણ પાણી ભરાઈ ગયા છે. તો હજુ પણ ફળિયાના કેટલાક ભાગમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત છે અને ફરી એક વખત વરસાદે ઝડી બોલાવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. તો સમગ્ર જિલ્લામાં વરસાદની હેલી હજુ પણ યથાવત છે. આ તરફ મુંબઈમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા છે અને મુંબઈથી આવતી મહત્તમ ટ્રેન અટવાઈ ગઈ છે. ઉમરગામ સુધી અલગ અલગ સ્ટેશન પર ટ્રેન અટવાઈ છે અને સવારે 7 વાગે વલસાડથી પસાર થતી
અગસ્ત ક્રાંતિ ટ્રેનને પણ વલસાડ સ્ટેશન પર અટકાવવામાં આવી હતી, તો મહત્તમ ટ્રેન માત્ર ઉમરગામ સ્ટેશન સુધી જઈ શકશે. ગીર સોમનાથ પંથકના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને વેરાવળ અને તાલાલામાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સૂત્રાપાડા અને કોડીનારમાં પણ સાંબેલાધાર 8 ઇંચ વરસાદ વરસ્યો છે અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ પાણી ભરાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા છે. કોડીનાર, ઉના, સૂત્રાપાડા, ગીર, ગઢડા, વેરાવળ અને તાલાલામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને તેના પગલે નાના મોટા નાળા અને વોકળા છલકાઈ ગયા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો અને ગિરનાર પર્વત ઉપર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી સીડીઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને બોરદેવી જંગલમાં પણ નદી નાળા છલકાયા છે, તો ગુંડાજલી નદી 2 કાંઠે થઈ છે. ગીર સોમનાથના કોડીનારમાં 8 ઇંચ અને સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયા છે, તો ગીર ગઢડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાઓમાં પણ બાળકોને ન જવા માટે સૂચના આપી દેવાઈ છે. જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો છે. માળિયામાં 3 ઇંચ અને માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા પર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમરેલીમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા ઠેક ઠેકાણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, તો અમરેલી સાવરકુંડલા વચ્ચે એક બેઠો પુલ જે બેસી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સિમરણ લાપાડિયા વચ્ચે કોઝવે પુલ ધોવાઈ જતા હાઈવે પણ બંધ કરવો પડ્યો છે. અમદાવાદમાં પણ પરોઢિયે વરસાદનું ફરી આગમન થયું. અમદાવાદના બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. મેઘરાજા ક્યાંક ઝરમર વરસ્યા તો ક્યાંક વરસાદી ઝાપટાના પગલે પાણી ભરાઈ ગયા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં સક્રિય થવાનો ઇન્કાર કરી દીધો છે. કોંગ્રેસના આંતરિક ઝઘડાના કારણે તેમણે સક્રિય થવાનો ઇન્કાર કર્યો. મહત્વનું છે કે 10 કોર્પોરેટર્સે તેમને સક્રિય થવા માટે વિનંતી કરી હતી. વડોદરામાં વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે અને ભાજપના શકુંતલાબેનનો વિજય થયો છે, જ્યારે ભાજપના મહિલા કોર્પોરેટરના નિધન બાદ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ ચૂંટણી યોજાતા હવે વડોદરાના વોર્ડ નંબરમાં 11માં ભાજપની જીત થઈ છે. જૂનાગઢમાં વોર્ડ 15ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે અને ભાજપના ઉમેદવાર સુરેશ પાનસુરિયાનો 899 મતથી વિજય થયો છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 1589, જ્યારે ભાજપના ઉમેદવારને 2488 મત મળ્યા છે અને નોટામાં 73 વોટ પડ્યા છે. તો આમ 899ની લીડથી સુરેશ પાનસુરિયાનો વિજય થયો છે. બે ગામ વચ્ચેનો ડીપ તૂટી પડતા ગામવાસીઓ જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. આ દ્રશ્યો નાયક અને ભેરાઈ ગામ વચ્ચેના છે, જ્યાં ડીપ તૂટી પડતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડી શાળાએ પહોંચે છે. તંત્રને 2 મહિનાથી જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. છોટાઉદેપુરમાં ગત શુક્રવારે થયેલા 2 બાળકીના ભેદી મોતના સમાચાર આજે બહાર આવ્યા છે, ત્યારે છોટાઉદેપુરના રોજકુવાની રાજીવ ગાંધી આશ્રમ શાળામાં 2 બાળકીના ભેદી રીતે મોત થયા છે. 2.5 કલાકના અંતરમાં 2 બાળકીના મોત થયા હતા. તો બાળકીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ ન થતા મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે. રાજીવ ગાંધી આશ્રમ શાળાના પ્રમુખ સાંસદ નારણ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે અને ભેદી બીમારીના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. તાપીના સોનગઢ તાલુકાના કીકાકુઈ ગામે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 30થી વધુ મુસાફરો ઘવાયા હતા, તો 7ની હાલત તેમાંથી ગંભીર છે. મહારાષ્ટ્રના નાગપુરથી સુરત આવતી હતી આ બસ અને તે સમયે અકસ્માત સર્જાયો. બનાસકાંઠામાં અમીરગઢના ચેખલા ગામ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં 1 જ પરિવારના 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
બનાસકાંઠાના ડીસામાં હનુમાન શેરીમાં ઘાસના પૂડામાં આગ લાગવાના કારણે દોડધામ મચી ગઈ. આગ લાગતા 10,000 ઘાસના પૂડા બળીને ખાક થઈ ગયા છે, તો ઘાસના પૂડા બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજકોટના ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે 3 વર્ષની બાળકીનું મૃતદેહ મળી આવ્યું છે. બિલિયાળાના કોટન મિલમાંથી 3 દિવસ પહેલા આ બાળકી ગુમ થઈ હતી, જેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને ત્યારે કારખાનાના બોરમાંથી બાળકીનું મૃતદેહ મળી આવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવીના આધારે પોલીસે હવે 3 આરોપીઓને ઝડપી લીધા છે અને 3 લોકોએ આ યુવક પર તલવાર તેમજ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો, તો હાલ ઘાયલ યુવકને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં ખાટકી વાડ પાસે બાઇકમાં આગ લાગવાની ઘટના ઘટી અને પાર્ક કરેલી 5 થી વધુ બાઇક અહીં સળગી ઉઠી. જૂની અદાવતમાં બાઇક સળગાવી હોવાની ચર્ચા છે. સુરતમાં સૂર્યનગરી ટ્રેનની અડફેટે આવતા એક યુવાનનું મોત નિપજ્યું છે. અલકાપુરી બ્રિજ નીચે આ ઘટના ઘટી છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ડીલક્સ પાનની દુકાનમાં ચેકિંગ હાથ ધરાયું અને પાન પાર્લરમાં હુક્કા બારના અવેજમાં ઈ સિગરેટ વપરાતી હોય તે અંગે ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે ડીલક્સ પાન પાર્લર સહિત જુદા જુદા પાનના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. અલગ અલગ ફ્લેવર્સમાં મળતી ઈ સિગરેટને કબજે કરી લેવાઈ છે અને એફએસએલમાં મોકલવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારના અશોકનગરમાં રેડ પાડીને પોલીસે 400 લીટર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે ₹74,000નો ઇંગ્લિશ અને દેશી દારૂ જપ્ત કર્યો છે. ખેડા જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. નડિયાદ એલસીબીએ ઉત્તરસંડા રોડ પરથી 45 પેટી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 50,000 જેટલી થવા જાય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 1 કરોડની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. ₹500 અને 1,000ના દરની ચલણી નોટ રદ થયાને વર્ષ વીતી ગયું હોવા છતાં હજી પણ આ નોટો ઝડપાઈ રહી છે. ચાંદખેડામાંથી રદ ચલણી નોટ સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. અમરેલીમાં સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સિંહ સિંહણ સાથે બાળસિંહ રસ્તા પર ટહેલતા મોબાઈલમાં કેદ થયા છે. આ વીડિયો લીલિયાના અંટાળિયા મહાદેવ નજીકનો હોવાની શક્યતા છે. બસમાં બેસેલ મુસાફરે સિંહના ટોળાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના માર્કેટિંગ યાર્ડના ચેરમેને કોર્ટમાં ફરિયાદ કરી છે. ભાજપના સંગઠન પ્રમુખ અને એપીએમસીના ડાયરેક્ટર વાઘજી પટેલે ખેડૂતોને આપેલ 34 લાખના ચેક બેંકમાંથી રિટર્ન થતા ફરિયાદ નોંધાઈ છે. સાથે ધ્રાંગધ્રા કોર્ટે મહેશ પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો છે અને ચકચાર મચી છે આ ઘટનાથી. જૂનાગઢમાં વાહન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા 1.33 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 12 સ્થળો પર ટ્રાફિક પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને બીજી બાજુ તહેવારોમાં ખરીદી કરવા માટે આવતા લોકોને તકલીફ ન પડે તે માટે પડતર પડેલ સરકારી જમીનને પણ પાર્કિંગ માટે આપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જાનીએ આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે અષાઢી બીજના દિવસે 4:15 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ 4:30 ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાશે. 5:15 વાગે ભગવાનને રથમાં બેસાડવામાં આવશે અને ત્યારબાદ સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રથની પહિંદ વિધિ કરવામાં આવશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, જુદા જુદા રૂટ પર 3 બેન્ડબાજાની ટીમ અને 2500 જેટલા સાધુ સંતો હાજર રહેશે. તો રથયાત્રામાં 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી અને 400 કિલો કાકડીનો પ્રસાદ ધરાવવામાં આવશે. આ રથયાત્રા માટે 1.5 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.